પ્રાચીન કાળમાં રૈવત અને ઉજ્જૈનિયત તરીકે પ્રસિદ્ધ આજનો ગિરનાર, જ્યાં હિન્દુ ધર્મના કેટલાય તીર્થો આવેલા છે. પણ માત્ર હિન્દુ ધર્મના લોકોને જ નહીં, જૈન સંપ્રદાયના શ્રાવકો માટે પણ ગિરનારનું મહત્વ અનેક ગણું છે. અને તેનું કારણ છે સદીઓથી અહીં બિરાજેલા નેમિનાથ ભગવાન. પ્રાચીનતા અને સમયના વૈભવને દર્શાવતા જૈન મંદિરો આજે પણ આકર્ષણનું કેન્દ્ર છે. આવો ગિરનારના કંદરાઓ ઓળંગી જઈએ જૈન મંદિરો ભણી અને અનુભવીએ ધર્મ અને આસ્થાનો પ્રભાવ. સંતો અને મહંતોની સાધના ભૂમિ તરીકે વિશાળકાયા પાથરી અડગ ઉભો ગિરનાર હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મની પૌરાણિકતાનો પણ સાક્ષી છે. મંદિરો, જિનાલયો, શિખરો અને લીલીછમ છટાથી લોકોનું મન મોહી લેનાર ગિરનાર અનેક ધાર્મિક વિશેષતાઓથી સર્જાયેલો છે. આવા જ ગરવા ગિરનાર ઉપરના સૌથી વિશાળ તીર્થ સ્થળોમાંનું એક તીર્થ સ્થાન એટલે નેમિનાથ ભગવાનનું મંદિર. જૈન ધર્મના 22મા તીર્થકર છે ભગવાન નેમિનાથ. નેમિનાથનું મંદિર ગિરનારના જૈન મંદિરોમાં સૌથી મોટું અને વિશાળ મંદિર છે. આ મંદિરનો રંગમંડપ 42 ફૂટ જેટલો પહોળો અને 45 ફૂટ જેટલો લાંબો છે. આ મંદિરમાં નેમિનાથ ભગવાનની પૂર્વાભિમુખ દેદીપ્યમાન મૂર્તિ બિરાજમાન છે. નેમિનાથની પ્રતિમા વર્તમાનમાં વિશ્વની સૌથી પ્રાચીનતમ પ્રતિમા છે. આ પ્રતિમાનું નિર્માણ તીર્થંકરના કાળમાં 5મા દેવલોકના બ્રહ્મેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આખા મંદિરમાં કુલ 218 પ્રતિમાઓ છે. અહીંના શિલાલેખો દર્શાવે છે કે આ મંદિર 12મી સદીમાં બંધાયેલું છે. પ્રભુ નેમિનાથના મંદિરથી ઉત્તર તરફ નીચે ઉતરતા અરબતજી દાદા ઋષભદેવ આવે છે. અરબતજીની બાજુમાંથી મેલકવશીમાં જવાય છે. મેલકશા નામે શેઠે આ ટુક બંધાવી હતી. મેલકવશીની ટુકમાંથી બહાર નીકળી ઉત્તર દિશાના દ્વારમાંથી સગ્રામ સોનીની ટુકમાં જવાય. આ 52 જિનાલયના મુખ્ય જિનાલયમાં 2 માળવાળો અત્યંત મનોહર રંગમંડપ છે, જેમાં પૂજા અનુષ્ઠાન દરમિયાન ઉપરના ભાગમાં મહિલાઓને બેસવા માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. સંગ્રામ સોનીની ટુકમાંથી બહાર નીકળી ઉત્તર દિશાના દ્વારમાં કુમારપાળની ટુકમાં જવાય છે. કુમારપાળ મહારાજ સન 1143 થી 1174 સુધી ગુજરાતના રાજા હતા, જેમણે આ ટુક બંધાવી. કુમારપાળની ટુકમાં પ્રવેશતા જ મુખ્ય જિનાલયની ચારે બાજુ ઘણું પ્રાંગણ જોવા મળે છે. આ પ્રાંગણમાંથી જિનાલયમાં પ્રવેશ કરતા એક વિશાળ રંગમંડપ આવે. ત્યાંથી બાજુમાં જ વસ્તુપાળની ટુક તરફ જવાય, જેને વસ્તુપાળ વિહારના નામે પણ ઓળખવામાં આવે છે. આ વિહારનું નિર્માણ વસ્તુપાળ અને તેજપાળ દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ મંદિરના પથ્થરોમાં કંડારેલી અદ્ભુત કોતરણી અત્યંત નયનરમ્ય છે. ગિરનાર પરના સૌથી કલાત્મક અને સુંદર કામગીરી તથા કોતરણીવાળા અદ્ભુત મંદિરોમાંનું એક મંદિર છે વસ્તુપાળનું મંદિર. વાદળો સાથે વાતો કરતો ગરવો ગિરનાર નેમિનાથ ભગવાનની સાધના ભૂમિ છે. શિલ્પકલાના સૌંદર્યની વૈવિધ્યતાના કારણે ગિરી ઉપર આવેલા પ્રત્યેક જિનાલયો પોતાની આગવી વિશેષતા માટે જાણીતા છે. ગિરનારગીરી મહાતીર્થ પહાડ ઉપર આવેલા દેરાસરના નિર્માણમાં વિશિષ્ટ કોટીની કાર્ય કૌશલ્યના દર્શન થાય છે. નયનરમ્ય એવા જિનાલયોની જિન પ્રતિમા તથા કલાકુશળતા નિરખવાનો આહલાદક અનુભવ મન મોહી લેનાર છે. ગૌમુખી ગંગા. ગિરનારના જ્યારે 4200 પગથિયા ચડવા સુધીની સફર સર થાય ત્યારે ગૌમુખી ગંગાના દર્શન થાય. ગૌમુખી ગંગાના પવિત્ર ધામ પર પ્રવેશતા ડાબી બાજુએ 2 શિવ મંદિર આવે છે.
અને તેના હોલમાં ગોગાચાર્યનો ધૂણો છે. ત્યાંથી પગથિયા ઉતરતા ગૌમુખીનો કુંડ આવે છે, જ્યાં પથ્થરથી કોતરેલું ગાયનું મુખ છે, જેમાંથી અવિરત પાણી નીકળ્યા કરે છે. ગાયના મુખેથી અવિરત પાણી નીકળે છે તે જાણીને દરેક વ્યક્તિને તેની પાછળનો ઇતિહાસ જાણવાની ઉત્સુકતા વધી જાય. પુરાણ અનુસાર માનવામાં આવે છે કે પૂર્વ સતયુગમાં સત્યધામ નામના પ્રખ્યાત ઋષિ હતા, જેમણે પુષ્કર તીર્થમાં 1000 વર્ષ સુધી શ્રી કૃષ્ણનું ધ્યાન ધર્યું. અંતે એક આકાશવાણી થઈ, હે ઋષિ, તું જ્યારે બાલ્યાવસ્થામાં હતો ત્યારે તે એક તરસી ગાય પાણી પીવા જતી હતી, તેને લાકડી મારી હતી અને પાણી પીવા દીધું નહોતું, તેથી હું તને દર્શન નહીં આપું. આકાશવાણી સાંભળીને ઋષિ મૂર્છિત થઈને પડી ગયા. થોડી વાર બાદ જ્યારે તેમને સંજ્ઞા પ્રાપ્ત થઈ ત્યારે તેઓએ દેહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. જ્યારે તેઓ અગ્નિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા હતા ત્યારે ફરીથી આકાશવાણી થઈ, હે દ્વિજોત્તમ, તું રૈવત પર્વત પર જા અને ત્યાં સ્વર્ગ ગંગામાં સ્નાન કરીને તપ કર. જ્યારે ગંગા તમને પ્રસન્ન થશે ત્યારે તમે પાપમાંથી મુક્તિ મેળવી શુદ્ધ થશો. આ સાથે જ બીજા મનુષ્યો પણ તેના દર્શનથી પવિત્ર થશે. આ આકાશવાણી સાંભળી ઋષિ રૈવત આચળ આવ્યા. ઋષિએ ફરીવાર ગિરનાર ઉપરના તપનો પ્રારંભ કર્યો અને અહીં પણ 1000 વર્ષ સુધી તપ કર્યું. અંતે સાક્ષાત માં ગંગાએ પ્રસન્ન થઈ દર્શન આપ્યા. ત્યારે તેણે ગંગાની સ્તુતિ કરી અને દીનદયાળી માતા ગંગાજીએ ઋષિને કહ્યું, હું તારા તપ વડે પ્રસન્ન થઈ છું. હું ગૌમુખીમાંથી નીકળી છું. હું ગૌમુખી ગંગા તરીકે ઓળખાઈશ. એ દિવસથી આ પરમ પુણ્ય તીર્થ ત્રિલોક્યમાં પ્રખ્યાત થયું. તેમાં સ્નાન કરનારને સુખ અને શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય છે. આ કુંડની ડાબી બાજુમાં એક ગવાક્ષમાં એક ભાગના પથ્થરમાં નાના નાના 24 ચરણો કંડારવામાં આવ્યા છે, જેને હિન્દુઓ વિષ્ણુના 24 અવતાર ગણે છે. એ સાથે જ જૈનો પણ તેને પૂજે છે. સાચા કાકાની જગ્યા. ગૌમુખી ગંગાના દર્શનથી ધન્ય થયા બાદ સાચા કાકાની પવિત્ર જગ્યા આવે છે. આ સ્થળે સેવાભાવી વ્યક્તિ સાચા કાકાએ તપ કર્યું હતું અને અંબાજી માતાના દર્શને જતા યાત્રાળુઓને તેના દાળિયા, મમરા, ધાણી, માંડવી અને ખજૂરનો ખોબો ભરીને પ્રસાદ આપતા અને પાણી પીવડાવતા. તેમની જ યાદમાં શ્રી શંકરગીરીએ એક પાળીઓ પધરાવેલો છે. હાલમાં સાચા કાકાની જગ્યાએ 3 ફૂટ ઊંચી દેરીમાં ત્રિકોણાકાર નાનો પાળીઓ છે, જેની ઉપર સિંદૂરથી સાચા કાકા લખેલું છે. સાચા કાકાની દેરીની બાજુમાં જ 2 નાની દેરી છે, જેમાંની એક દેરી મહાદેવની છે, જેમાં શિવલિંગ સ્થાપિત છે, અને બીજી દેરી મહાકાળીમાની છે, જેની અંદર માતાજીની મૂર્તિ બિરાજમાન છે. સાચા કાકાની સેવા ભાવના થકી જ તેમની યાદમાં આ જગ્યાએ સાચા કાકાની જગ્યાનું નામ મળ્યું છે.